નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેનની અધ્યક્ષતામાં હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 6 ડિસેમ્બરને હોમગાર્ડ્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે હોમગાર્ડ્સ દળની રચના ગુજરાત રાજ્યમાં કરવામાં આવી હતી. ત્યારથી આ હોમગાર્ડ્સ ડેની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે નવસારી જિલ્લામાં પ્રથમવાર જિલ્લાના તમામ હોમગાર્ડ જવાનો ચીખલી ખાતે એકત્ર થઈ ત્યાં આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે આજે 6 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી ખાતે નવસારી જિલ્લાભરના મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનોએ ઉપસ્થિત રહી આ હોમગાર્ડ ડેની ઉજવણી કરી હતી, જેમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહી આ હોમગાર્ડ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આ ઉજવણીમાં નવસારીના હોમગાર્ડ જવાનના અલગ અલગ યુનિટ દ્વારા દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ કરવામાં આવ્યો હતો. વિશ્વ હોમગાર્ડ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારી જિલ્લાની અંદર ચીખલી તાલુકામાં ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર દરેક તાલુકામાંથી બધા જ હોમગાર્ડ ભાઈઓ અને બહેનો અહીં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ મોટી સંખ્યામાં હાજર રહીને સરસ કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો અને એ કાર્યક્રમની અંદર વિવિધ સ્ટન્ટો પણ કરવામાં આવ્યા. ભાઈ શ્રી ભરતભાઈની એક ટીમ હતી, એમણે જે હોમગાર્ડને લગતું ટ્રેનિંગ આપવાની હોય તે બધી જ માહિતી અને એની સેલ્ફ પોતાના બચાવ માટેની કામગીરીથી માંડીને બધી જ માહિતી અહીં પ્રોવાઈડ કરવામાં આવી. ખૂબ જ સરસ કાર્યક્રમ, ખૂબ જ મોટી સંખ્યામાં હોમગાર્ડ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજે આ પહેલીવાર એવું બન્યું છે કે નવસારી જિલ્લાની અંદર છેલ્લા 72 વર્ષથી આપણે કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ. એ હોમગાર્ડ્સ ડે તરીકે ઓળખાય છે. 6 ડિસેમ્બર એ દિવસે આપણા ગુજરાત રાજ્યના જે હોમગાર્ડ્સ દળની રચના 6 ડિસેમ્બર થયેલી, ત્યારથી આજે 72મો હોમગાર્ડ્સ ડે તરીકે ઉજવીએ છીએ. દર વર્ષે આની ઉજવણી થાય છે, પણ પ્રથમ વખત આ વખતે આ જિલ્લામાં અમે દરેક તાલુકાનું સંયુક્ત જિલ્લા લેવલે હોમગાર્ડ્સ ડેની ઉજવણી કરી. એમાં ભરતભાઈ બિસ્નોય કે જે અમને અમારા દરેક યુનિટની અંદર ફરીને કરાટેના સ્ટન્ટો કે એની જે બધી પ્રશિક્ષક આપ્યું એમનો ખૂબ સહકાર રહ્યો અને આપણા હોમગાર્ડ્સ દળોએ પણ અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને આ હોમગાર્ડ્સ ડેને ઉજવ્યું.